हेलो फ्रेंड्स, हाउ आर यू? आई होप यू ऑल आर वेरी फाइन। ओके, तो लास्ट वीडियो में आपणे શબ્દોનું બહુવચન કરતા શીખી ગયા, બરાબર ને? તો આ વિડિયોમાં આપણે વાક્યોનું બહુવચન કરતા શીખવાનું છે। તો તે શીખતા પહેલા આપણે ગેટ ધીસ વિશે સમજી લઈએ। ગેટ એટલે પેલું, પેલા, પેલી, ધીસ એટલે આ, અને ઇઝ એટલે છે, જે તેમાં તમે આગળના ધોરણમાં શીખી ગયા છો। તો ધેટ અને ધીસ, ધેટ દૂરની વસ્તુને નિર્દેશ કરવા માટે વપરાય છે, જ્યારે ધીસ એ નજીકની વસ્તુનું નિર્દેશ કરવા માટે વપરાય છે। તો ધેટ અને ધીસનો ઉપયોગ જ્યારે વસ્તુ એક જ હોય, એટલે કે એક વચનમાં હોય, ત્યારે વપરાય છે। પરંતુ જ્યારે વસ્તુ એક કરતાં વધારે હોય તો ત્યારે શું વપરાય? ધેટ અને ધીસ તો એક વચન વસ્તુ બતાવવા માટે જ થાય છે। તો જ્યારે એક કરતાં વધારે વસ્તુ હોય તો તેનો નિર્દેશ કરવા માટે ધોસ, બરાબર, એટલે કે ધેટનું બહુવચન થાય છે ધોસ, અને એનો અર્થ પણ પેલા, પેલી, પેલો સેમ જ થાય છે। પરંતુ ધોસ એક કરતાં વધારે વસ્તુઓ આપેલી હોય તો તે દર્શાવવા માટે થાય છે, અને તે કઈ વસ્તુ? દૂરની વસ્તુ દર્શાવવા માટે ધીસ। તો ધીસનું બહુવચન થાય છે ધીઝ, એટલે કે આ। તો ધીસ અને ધીઝ એ નજીકની વસ્તુ દર્શાવવા માટે થાય છે, પરંતુ ધીસ એ જ્યારે એક જ વસ્તુ હોય તેનો નિર્દેશ કરવા માટે થાય છે, અને ધીસ એ એક કરતાં વધારે વસ્તુ હોય તો તેનો નિર્દેશ કરવા માટે વપરાય છે। હવે વાત કરીએ ઇઝ। ઇઝ એ ધેટ અને ધીસ સાથે એક વચનના રૂપમાં વપરાય છે। તો ઇઝનું બહુવચન થાય છે આર, અને તેનો અર્થ પણ થાય છે, છે, બરાબર। તો ધોઝ અને ધીસ એ એક કરતાં વધારે વસ્તુ હોય, એટલે કે બહુવચન હોય, ત્યારે એનો નિર્દેશ થાય છે, એનો ઉપયોગ થાય છે। તો કેટલાક ઉદાહરણો પરથી સમજીએ। અહીં એક દડાનું ચિત્ર આપેલું છે, બરાબર। હવે એક જ દડો છે માટે ધીસ ઇઝ અ બોલ। હવે નીચેના ચિત્રમાં એક કરતા વધારે બોલ આપેલા છે, તો 1 2 3 4 ફોર બોલ આપેલા છે, એટલે એક કરતા વધારે બોલ આપેલા છે, તો ત્યારે ધીસનું બહુવચન ધીસ, ઇઝનું બહુવચન આર, અને બોલનું બહુવચન બોલ્સ, ધીસ આર બોલ્સ, બરાબર। તો તમારે યાદ રાખવાનું છે કે ધીસનું બહુવચન ધીસ, ઇઝનું બહુવચન આર, અને બોલનું પણ, અહીં બોલ એક જ આપેલું છે માટે એનું એક વચનનું રૂપ છે, અને નીચે દડા એક કરતાં વધારે આપેલા છે માટે અહીં બોલનું બહુવચન કરીશું। અને આપણે જાણીએ જ છીએ કે જ્યારે વસ્તુનું બહુવચન કરીએ છીએ ત્યારે આર્ટિકલ નીકળી જાય છે, કારણ કે આર્ટિકલ એ વસ્તુ એક જ છે તે દર્શાવે છે। માટે જ્યારે આપણે બોલનું બોલ્સ બહુવચન કરીશું ત્યારે આર્ટિકલ મૂકીએ નહીં। તો ફરી તમને એકવાર કહી દઉં કે ધીસનું બહુવચન ધીસ, ઇઝનું બહુવચન આર, અને બોલનું બહુવચન બોલ્સ થાય। આગળ ધેટનું એક ઉદાહરણ જોઈએ। અહીં એક ચિત્ર આપેલું છે, ઝાડનું એક ચિત્ર આપેલું છે, માટે ધેટ ઇઝ અ ટ્રી, બરાબર, પેલું ઝાડ છે। પરંતુ નીચે અહીં એક કરતાં વધારે ઝાડના ચિત્ર આપેલા છે, 1 2 3, તો અહીં ધેટનો ઉપયોગ તો થાય નહીં, માટે ધેટનું બહુવચન ધોસ, ઇઝનું બહુવચન આર, અને ટ્રીનું બહુવચન ટ્રીસ, તો ધોસ આર ટ્રીસ, પેલા વૃક્ષો છે, બરાબર। અહીં પણ ટ્રીસ, અહીં એક વૃક્ષ છે માટે અ ટ્રી, અને એક કરતાં વધારે વૃક્ષો છે માટે ટ્રીનું બહુવચન રૂપ લખાય છે, અને જ્યારે બહુવચન રૂપ લખાય છે ત્યારે આર્ટિકલ નીકળી જાય છે। તો અહીં પણ ધેટનું બહુવચન ધોસ, ઇઝનું બહુવચન આર, અને ટ્રીનું બહુવચન ટ્રીઝ થાય છે। આગળના ચિત્રમાં જોઈએ તો અહીં એક જ પતંગનું ચિત્ર આપેલું છે, બરાબર। તો આપણે નજીક છે પતંગ, તો ધીસથી વાક્ય બનાવીશું, ધીસ ઇઝ અ
काइट। आ पतंग छे। हवे नीचेना चित्रमां एक करता वधारे पतंगना चित्र छे, 1, 2, 3, 4 and 5। तो ધીસનું બહુવચનનું રૂપ આપણે મૂકવું પડે, તો ધીસનું બહુવચનનું રૂપ ધીસ, ટી એચ ઈ એસ ઈ। જ્યારે ધીસનો ઉપયોગ થાય તો તેની સાથે ઇઝ આવશે નહીં, પરંતુ ઇઝનું બહુવચનનું રૂપ આર, ધીસ આર કાઇટ। અહીં એક જ પતંગ છે માટે અ કાઇટ છે, નીચે ચિત્રમાં 5 પતંગ છે માટે આપણે અ કાઇટની જગ્યાએ કાઇટ્સ બહુવચન રૂપ લખીશું। તો ધીઝ આર કાઇટ્સ, બરાબર। હવે તમને વાક્યમાં સમજાવું તો ધીસ ઇઝ અ બુક। હવે નીચેના વાક્યનું આપણે બહુવચનમાં ફેરવવું હોય તો ધીઝનું બહુવચન થાય ધીઝ, ટી એચ ઈ એસ ઈ, ઇઝનું બહુવચન આર, અને બહુવચન કરીએ એટલે માટે આર્ટિકલ મૂકાશે નહીં, અને બુકનું બહુવચન બુક્સ, પાછળ એસ મૂકાશે। તો ધીસ ઇઝ અ બુકનું બહુવચન થાય ધીઝ આર બુક્સ। ધેટનું એક વાક્ય લઈને ઉદાહરણ લઈએ, તો ધેટ ઇઝ અ પેન, તો ધેટનું બહુવચન થાય ધોઝ, ટી એચ ઓ એસ ઈ, ઇઝનું બહુવચન થાય આર, અને પેનનું બહુવચન થાય પેન્સ, તો અ પેન ની જગ્યાએ આપણે અહીં પેનનું બહુવચન પેન્સ મૂકીશું, બરાબર। તો ધીસ અને ધેટનું બહુવચન બનાવવું ખૂબ સરળ છે। તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વધારે એક્ઝામ્પલ્સ લઈને બીજી એક્સરસાઇઝ દ્વારા સમજીશું। તો મને આશા છે કે આ એટલા વિડીયોમાં તમને ધીસ અને ધેટની સમજ તો આવી ગઈ હશે। થેન્ક યુ।